અમારા ઢોલની દાંડી એટલે ટક ટકા ટક ટક ટકા ટક ટક એ આ જલાની જારનો ફક્ત નોબત જ એવું છે તેના સિવાય બીજા કોઈ વાજિંત્ર નથી જલાની જારનો છેલ્લા 49 વર્ષથી ગરબી લેતો એટલે હું મહીધર કાંતિલાલ શુક્લ આ ગરબી 350 વર્ષ જૂની છે પુરુષો પ્રધાન છે ધોતિયો જબો અને તિલક દ્વારા લેવાતી આ ગરબી છે એ સિવાય કોઈ અહીંયા પેન્ટ કે એ પહેરીને કોઈ ગરબી લઈ શકતું નથી દુવા છન ચોપાઈથી ગરબી લેવાય છે આ ગરબીનું મહત્ત્વનું પાસું એ છે કે અમારા અન્નપૂર્ણાના છન અંબા ગરબડીનો છન મહાકાળીનો છન એ પ્રખ્યાત છે સાથે સાથે ઈશ્વરીવા સાતમનો ઈશ્વરીવા જે લેવાય છે એ તો અતિ પ્રચલિત છે જે જગવિખ્યાત છે અને એ ઈશ્વરીવાને માટે અહીંયા દેશ વિદેશથી લોકો જોવા આવે છે ગાવા આવે છે એનું પોતાનું એની રીતે સ્વૈચ્છિક કોઈ પણ જાતનું અહીંયા અનુદાન પણ એ લોકો આપે છે પણ અમે કોઈ અહીંયા અમે કોઈ દિવસ ફાળો ઉઘરાવ્યો નથી એ આપે એ વસ્તુ જુદી છે પણ અમારે આ ગરબીના નામે અમે આ સ્વયં સંચાલિત છે સ્વયંભૂ ગરબી છે ફાળો ઉઘરાવાતો નથી અને આ ગરબીની અંદર એ મહત્ત્વતા છે ખાસ કરીને અમારો અહીંનો જે માતાજીનો ઉતાપનાનો છંદ છે એ છંદ અમારે દસમની રાત્રે અને 11 વહેલી સવારે ઉથાપનાનો છંદ ગવાય છે 4 વાગે ત્યારે આખા ભારતની અંદર માતાજી નવદુર્ગાના આ બધા ગરબા તો લેવાતા જ હશે એની સ્તુતિ તો થતી જ હશે પણ અમારે અહીંયા નવદુર્ગાને ખાસ અણકોટ ધરાવાય છે જ્યાં ક્યાંય નથી ધરાવતો એટલું મારા ધ્યાનમાં છે કે હજી સુધી ક્યાંય અમને અણકોટ ક્યાંય ધરાણો એવું આવ્યું નથી મંદિરોમાં ધરાય પણ ગરબીની અંદર આ પેલી જેવી ગરબી છે જલાની જારની કે જ્યાં અણકોટ માતાજીને ધરાય છે અને આ ગરબીની અંદર સૌ સમય સ્વયં સંચાલકો છે સ્વયં રીતે આ ગરબી લેવાય છે સ્વયં રીતે એનું અહીં આયોજન થાય છે એમાં ખાસ કરીને અહીંયા ઘણા બધા અમારા એટલા ભૂદેવો હતા એટલા બધા સ્વયંસેવક હતા કે જે દિવંગત થઈ ગયા છે પણ અત્યારે અમારે અહીંયા જગદીશ રતિલાલ દવે જેની અત્યારે 82 વર્ષની ઉંમર છે એ છેલ્લા 75 થી 77 વર્ષથી અહીંયા આવે છે ને અત્યારે છેલ્લા ઘણા વર્ષથી હું જોઉં છું કે એ આ ગરબીની અંદર તન મન ને ધનથી આટલી ગરબીને એ એટલી બધી સેવા આપે છે કે જેને અત્યારે એના અનુરૂપ થઈને નાના નાના બાળકો પણ આવે છે એવી રીતે જવાહરભાઈ કેસરિયા પણ છે એ અહીંયા પોતાની રીતે પોતાનો ફાળો આપે છે પોતે ઘૂમે છે અને બધાની સાથે રહી અને આ ગરબીની અંદર જેમ બને તેમ એનો ઉત્કર્ષ થાય જેમ બને તેમ બધાની ભાવના જાગે એ એવું પ્રકારનું એના દ્વારા સ્વયં સંચાલકો દ્વારા થાય છે આ ગરબી એટલે જલાની જાનની ગરબી આ 350 વર્ષ ઓછામાં ઓછી આ ગરબી જૂની છે અને પુરુષો પ્રધાન જ છે અહીંયા પુરુષ સિવાય કોઈ ગરબી લઈ નથી શકતું અને ખાસ તો એની અંદર ધોતિયું પહેરવું જરૂરી છે ધોતિયું મૂકતો પછી ઉપવસ્ત્ર અને કપાળ ઉપર તિલક પછી ચંદનનું હોય કે કંકુનું હોય એ જરૂરી જ છે ખાસ સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો